મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો મહેસાણાના પૂર્વ ધારાસભ્ય હાલ કમલમ ખાતે પહોંચ્યા છે. તો મહેસાણામાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય હાલ કમલમ ખાતે પહોંચ્યા છે. પાર્ટીમાં રહેવું કે પાર્ટી છોડી દેવી તેનો નિર્ણય લેશે પીઆઈ પટેલ. તો પીઆઈ પટેલ હાલ કમલમ ખાતે પહોંચ્યા છે. મહેસાણામાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ કમલમ ખાતે પહોંચ્યા છે. તો પાર્ટીમાં રહેવું કે પાર્ટી છોડી દેવી તેનો નિર્ણય લેશે. તો પીઆઈ પટેલ ભાજપથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે અને હાલ તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે. અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. જી મેહુલ, જણાવશો જે પ્રમાણે પૂર્વ ધારાસભ્ય વિજાપુરના પીઆઈ પટેલ પહોંચી ગયા છે કમલમ ખાતે, હાલ શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, જે વાત કરવામાં આવે તો જે વિજાપુરના જે પૂર્વ ધારાસભ્ય છે વીઆઈ પટેલ, જેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તેમના સમર્થકો અને તેમના પુત્ર દ્વારા કમલમ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. વીઆઈ પટેલ પોતે રજૂઆત માટે નથી પહોંચ્યા, પરંતુ તેમના તરફથી રજૂઆત કરવામાં આવી હતી અને તેમના જે પુત્ર છે તેઓ મુલાકાત કરી હતી. ખાસ કરીને તેમને વિજાપુરની ટિકિટ આપવાનો કમિટમેન્ટ રાજ્યસભાની ચૂંટણી વખતે થયું હોવાનું તેમને દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને જે કમિટમેન્ટ હતું એ કમિટમેન્ટના આધારે જ્યારે આજે જે પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટીની બહાર પાડવામાં આવી છે ઉમેદવારોની, તેમાં વિજાપુરથી રમણભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. તેને લઈને તેમણે વિરોધ દર્શાવ્યો હતો અને તેના સંદર્ભમાં તેમના પુત્ર અને કેટલાક જે તેમના જે સમર્થકો છે તેમની સાથે અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોઈ મીડિયા સાથે તેમણે કોઈ સ્પષ્ટતા નથી કરી કે શું વાતચીત થઈ છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમની આ જે રજૂઆત છે, રજૂઆત તેમણે પ્રદેશ પ્રમુખ સમક્ષ મૂકી છે. હવે પક્ષ અને જે પૂર્વ ધારાસભ્ય જે પીઆઈ પટેલ છે તે શું નિર્ણય રહેશે તે જોવું રહેશે. બિલકુલ મેહુલ, સમગ્ર વિગત.